વાત કરીશું ધાંગધ્રાની તો ધાંગધ્રા તાલુકા કંકાવટી ગામના ખેતરોમાં ખેડૂતોએ જે ખેડૂતના જે ખેતરો છે ત્યાં પાણીના ગરકાવ થયો છે જે ખેડૂતોની જમીન ધોવાઈ જતા એંધાણ વર્તાઈ રહ્યા છે તંત્રની ભૂલના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે ધાંગધ્રા તાલુકાના જસમંતપુર ગામની કેનાલ પાસે આવેલા ખેતરમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દર વર્ષે આવી જ રીતે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે છેલ્લા 20 વર્ષથી આવી જ રીતે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોના ખેતરોમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખેડૂતો આ પાકના વળતર મેળવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલ પાસે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે પરંતુ સમયસરથી આ ગટરનું સમારકામ તથા યોગ્ય વહીવટીય કામ ન થતા દર વર્ષે વરસાદી પાણી ખેડૂતો માટે આફત સમાન બની ગયું છે આ બાબતે નર્મદા વિભાગને અવારનવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું દેખાઈ રહ્યું છે જસમપુર કેનાલ નજીક અમારી જમીન જે આવેલી છે એ આખે આખી જમીનમાં અત્યારે પાણી ફરી વળ્યું છે અને અમારે તમામ પ્રકારનો પાક જે હતો એ બધો ડૂબી ગયો છે પાણીમાં એટલે સરકારને આપણે એટલું જ કહેવાનું કે અમને યોગ્ય વળતર આપે અમારે આશરે એક એક ખેડૂતને 70-70 થી 80-80 હજાર રૂપિયાનું નુકસાની જાય છે તો આપણે સરકારને એટલું કહેવાનું થાય છે કે અમને યોગ્ય વળતર આપે અથવા પાણીનો કાંઈ નિકાલ કરી દે અમને આજે કિનારની સાઈડમાં જે સાઈડ ગટર રહીને એ આખે આખી અંદર બાવર ને ઝાડા ને એવું બધું સલવાઈ જાય છે અને આખી બ્લોક થઈ જાય છે તો સરકારને આપણે એટલું જ કહેવાનું કે અમને યોગ્ય પાણીનો નિકાલ કરી દે અને આજે અમારે અત્યાર લગીની જે મહેનત થઈ ને એના અમને મહેનત જોગું વળતર આપે અમને એટલે નર્મદા વિભાગ દ્વારા ગટરનું સમારકામ કરવામાં આવે છે સમયસર હવે અંદાજે 3-4 વર્ષ પહેલા એક દાણ સફાઈ કરી હતી તે પછીનું કોઈ હજી અમને પૂછવા આવ્યું નથી રજૂઆત કરવામાં આવી છે રજૂઆત તો અમે વારંવાર કરીએ આ જ્યારે આ પાણીનો પ્રશ્ન અમારે 15 વર્ષથી થાય જ છે અને રજૂઆત અમે કરી જ છીએ સરકારને તંત્રને આપ શું કહેવા માગો છો શું આપની રજૂઆત છે આ બાબતમાં રજૂઆત અમારે એટલી જ છે કે આજે અમારે આખી આ મહેનત કરી બરોબર આ 2-3 મહિનાની મહેનત જે અમારે જે થાય એનું અમને યોગ્ય વળતર આપે અથવા આ પાણીનો અમને નિકાલ કરી દે યોગ્ય બાકી બીજું કંઈ અમે સરકારને નથી કહેતા અમારે આ દર વર્ષે પાણીનો નિકાસ કોઈ જાતનું તંત્ર કંઈ નિકાસ કરતું નથી દર વર્ષે અમારે આ ચોમાસાના વર્ષમાં વરસાદના હિસાબે કપાસ ભરી જ જાય છે વારંવાર અત્યાર લગીનમાં અમે આ કપાસ આવડો કર્યો ઢીચણ હમણાં ઘણો ખર્ચો થયો હશે અંદાજે 70-80 હજારનો ખર્ચો થયો હશે પણ આ કોઈ પણ જાતનું તંત્ર કોઈ પણ જાતનો નિકાસ કરતો નથી આ કેનાલથી એટલા વર્ષથી આ પાણીની સમસ્યા છે કેટલા વર્ષથી આશરે કેટલા વર્ષથી આ પાણીની સમસ્યા છે 15-20 વર્ષથી આ સમસ્યા છે અમારા પાણીનો યોગ્ય નિકાલ કરેલ છે યોગ્ય નિકાલ કોઈ પણ જાતનો થઈ શકતો નથી બાજુમાં કઈ કેનાલ તંત્ર દ્વારા કેનાલની બાજુમાં કઈ ગટર આપેલી છે યોગ્ય નિકાલ માટે ગટર છે પણ કોઈ જાતનું રિન્યુઅલ કરતા નથી એટલા માટે પાણી જઈ શકતું કોઈ રિપેરિંગ કરતા નથી એટલે કોઈ કંઈ જાતનું કરતા નથી આશરે કેટલા સમય આ રિપેરિંગ થઈ હતી કે ગટર 2-3 વર્ષ પહેલા આ રિપેરિંગ થઈ હતી કેનાલ ગટર તંત્રને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆત વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે શું જવાબ આપે છે તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે એ કે થઈ જાય એમ કે થઈ જાય પણ થતું નથી કોઈ પણ જાતનું કામ અને આજે અત્યારે તમે વાવેતર કરેલું છે આશરે કેટલા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે આશરે 2500 વીઘામાં પાણી ભરેલું છે અત્યારે હાલ કેટલું કેટલું પાણી ભરાયેલું છે પાણી 2 ફૂટ આશરે પાણી ભરેલું છે પાકમાં બરાબર શું શેનું વાવેતર અત્યારે હાલ શેનું કરેલું છે અત્યારે કપાસનું વાવેતર કરેલું છે તંત્રને શું કહેવા તમારી રજૂઆત શું છે તંત્ર અમારે તંત્રને કોઈ પણ જાતની એક જ રિક્વેસ્ટ છે કે પાણીનો નિકાલ થવો જોઈએ દર વર્ષે આટલું નુકસાની આવે ખેડૂત સિવાય કોઈ ભોગવી ન હોય કે અત્યારે અમારે 20 વર્ષથી લગભગ જમીનમાં પાણી આવી જાય છે વરસાદ જે સમયે વરસાદ થાય ને એ સમયે જ વરસાદમાં પાણી દર વર્ષે ભરી જાય છે એક પણ વરસાદ એવો નથી રહેતો કે ખાલી પાણી રહેતું હોય દર વર્ષે 2-3 ફૂટ જેવું પાણી અંદાજે ભરાતું હોય બરાબર બીજા નંબરમાં એવો પ્રશ્ન થાય છે દર વર્ષે કપા ભરી જાય છે 2-18 હજાર રીકામાં પાણી ભરાય છે અને કોઈ પણ જાતનું તંત્ર દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતી નથી વારંવાર એક બે વખત નોટિસ પણ આપેલી છે સરકારને એક વખત ગટર રિપેર કરાવેલી પણ તોય પાણી જવાની કોઈ પ્રશ્ન રહેતો નથી અત્યારે પાણી ભરવાનું કારણ શું છે અત્યારે પાણી ભરવાનું મેઇન વરસાદનું કારણ છે અને જસમતપુર ઉપરથી જે કેનાલ આવે એ બાજુમાં અમારા ખેતર આવેલા છે અહીંયા જ પાણી ભરાય છે દર વર્ષે એટલે કેનાલની બાજુમાં ખેતરમાં જે પાણી ભરાય છે એનો યોગ્ય નિકાલ કરેલો છે
યોગ્ય નિકાલ માટે તો સુવિધા મૂકેલી પણ અહીંયા કોઈ પાણી જવાની જતું નથી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી? આવતી નથી. અને તંત્રને આપ શું કહેવા માંગો છો? તંત્રને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે દર વર્ષે જો આવી રીતનો ખેડૂતને પ્રશ્ન બને તો ખેડૂત આના માટે શું કરી શકે? કારણ કે ખેડૂતને આવો દર વર્ષે પ્રશ્ન ઉદ્ભવતો રહે તો ખેડૂત દર વર્ષે દેણામાં હોતો જાય. એના માટે કોઈ પણ નિકાલ કરવો પડે સરકારને. એટલે સરકારને શું કહેવા માંગો છો? સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા આ પ્રશ્નનો હલ થઈ જાય.